નમસ્કાર દર્શક મિત્રો હું છું સુજલ દવે આપ જોઈ રહ્યા છો પ્રેરણા પ્રેરણા એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં અમે આપની મુલાકાત કરાવીએ છીએ એક એવી વ્યક્તિ જે સમાજમાં હોય ઉદાહરણરૂપ જેના જીવનમાંથી કંઈ બોધપાઠ પાઠ લઈ અને આપણે આપણા જીવનને સારું બનાવી શકીએ છીએ આજની અમારી જે હસ્તી છે વ્યવસાય તો આમ તબીબ છે પરંતુ અનેક રોલ પોતાના જીવનમાં ભજવે છે તબીબ છે હાઉસવાઈફ છે એક સારી માતા છે અને સારી સમાજસેવિકા પણ છે સુરતમાં ખૂબ જ જાણીતું નામ ડોક્ટર મેઘા સા ડોક્ટર આપનું ખૂબ સ્વાગત છે થેન્ક યુ તમારી સફળતાની સીડીના તમામ પગથિયાઓની આપણે ચર્ચા કરીએ એ પહેલાં સૌથી પહેલાં મારે એ જાણવું છે કે ડૉક્ટર મેઘા જ્યારે બાલ્યવસ્થામાં હતા ત્યારે ઘરનું વાતાવરણ કેવું હતું અને ત્યારે જ એમના મગજમાં એક વસ્તુ ફિટ કરી દેવામાં આવી હતી કે ફ્યુચરમાં આપણે ડોક્ટર જ બનવાનું છે સુજલભાઈ બાળપણને યાદ અપાવી દીધી તમામ દર્શક મિત્રોને નમસ્કાર અને ખાસ કહું કે અમારું બાળપણ ખૂબ સારી રીતે વીત્યું વલસાડમાં મેં સ્કૂલિંગ કર્યું જોઈન્ટ ફેમિલીમાં અમે બધા મોટા થયા અમે પાંચે પાંચ ભાઈ બહેનો એ રીતે મોટા થયા કે એક જ મા બાપના સંતાનો હોઈએ મારા પિતા પણ પ્રોફેસર હતા સાયન્સ કોલેજની અંદર એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીએચડી છે એટલે ઘરમાં એજ્યુકેશન પ્રત્યેનું વાતાવરણ પહેલેથી જ હતું એટલે અમને તમામ ભાઈ બહેનોને એમણે ખૂબ સારી રીતે ભણવા માટે કાયમ પ્રેરણા આપી અમારા પિતા મારા કાકા મારા કાકી મારા મધર મારા મમ્મી ચારે ચારે અમારા માટે લોહી રેડી દીધું એવું કહેવાય તો ચાલે અને કોઈ ફોર્સ નહોતો પણ એક વાતાવરણ એટલું બધું સારું હતું કે એજ્યુકેશન સારું લઈશું તો જ લાઈફમાં કંઈક મેળવી શકશું અચીવ કરશું અને એ રીતે તમે એક સારું સ્થાન મેળવી શકશો અને અંદરથી પપ્પાને એવી ઈચ્છા ખરી કે અમે ભાઈ બહેન ડૉક્ટર બનીએ હું અને મારા મોટા ભાઈ છે એવો પણ અત્યારે ડૉક્ટર છે ફિઝિશિયન એટલે એમની ઈચ્છા ખરી એમણે ફોર્સ અમને નથી કર્યો અથવા તો અમારો ઉપર કોઈક પણ પ્રકારનું એવું દબાણ નથી આપ્યું હા પણ અમે ડૉક્ટર બનીએ એવો આનંદ એમના મનમાં હતો અને અમે બધાએ મહેનત કરી આજે અમે તમામ ભાઈ બહેનો ખૂબ સારી લાઈનમાં છીએ ત્રણ જણા અમે ડૉક્ટર છીએ બાકીની બે બહેનો એડવોકેટ છીએ અને બધા પોતાની રીતે ખૂબ સારું જીવન જીવી રહ્યા છે આમ તો મનુષ્યના જીવનમાં ટાસ્ક નાનો હોય ને ત્યારથી જ લઈ જાય આવી જતા હોય છે કે તારે આ કમ્પ્લીટ કરવાનો છે પછી આ કમ્પ્લીટ કરવાનો છે પણ ડોક્ટર મેઘાને નાનપણમાં એમના પિતા એવું કીધું હતું કે તારે માર્ક્સ તો લાવવા જ પડશે એ જ રીતે તૈયાર થા હા ચોક્કસ એવું તો કહ્યું જ હતું દસમા ધોરણમાં આવ્યા ને એટલે બધી બાકીની પ્રવૃત્તિઓ બંધ થવા માંડી સંગીત હતું મારો કથક ડાન્સ હતો કે ધીરે ધીરે હવે આ ઓછું કરો અને કથકમાં થોડુંક આગળ કરત તો હું વિશારદ થઈ જાત મ્યુઝિકમાં પણ હાર્મોનિયમની ઘણી બધી એક્ઝામ આપી પછી દસમામાં આવ્યા અને સાયન્સ વિચ વિશે અમારી બધાની હતી જ કે અભિગમ હતો કે સાયન્સ લઈશું એટલે બધી પ્રવૃત્તિઓ ધીરે ધીરે બંધ થઈ ગઈ અને દસમા ધોરણથી દસ અગિયાર બાર ત્રણે ત્રણ ધોરણોમાં અભ્યાસ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું એટલે ફોર્સ કરતા કહું તો કે હા એવી ઈચ્છા ખરી કે સારા માર્ક્સ તમે લાવો એવું કહેવાય છે કે જેને ડૉક્ટર બનવું હોય એન્જિનિયર બનવું હોય એટલે જેને ક્લાસ વન કહી શકાય જીવનમાં આવો ટાસ્ક પૂરો કરવો ને એને આમ થોથા જ વાંચ્યા કરવાના ડોક્ટર મેગા વિપરીત છે નાનપણમાં વાંચ્યું છે એના કરતાં વધુ રમ્યા છે આ જરા બંધ નથી બેસતું અથવા આમાં ખોટું શું છે ને સાચું શું છે હું સુજલભાઈ બધાને જ કહીશ પેરેન્ટ્સને મા બાપને ખાસ કહીશ કે બાળકને રમવા દો જે બાળક રમશે બીજા બાળકો જોડે ખૂબ રમશે એ જ ખીલશે એટલે અમે હતા ને ત્યારે આપણા સમયમાં ગેજેટ્સ નહોતા આઉટડોર ગેમ્સ જ હતી બીજો કોઈ ઓપ્શન નહોતો એક દૂરદર્શન આવતું હતું અને એમાં ચિત્રહાર બહુ પ્રેમથી જોતા એ જો એ જિંદગી ચિત્રહાર એવા અમુક એપિસોડ્સ હતા પણ બાકીનો સમય રમવાનો ઘણો બધો મળતો એટલે રમવાનું અને ભણવાનું બંને બેલેન્સ થઈ જતું સાચું કહું તો અત્યારના બાળક પર જે પ્રેશર છે ને અગિયાર અને બાર ધોરણમાં સાયન્સમાં ભણતું બાળક તમે જુઓ એને વાંચવાનો આખો દિવસ વાંચવાનો જ વિચાર આવે ખાવા પીવાનો રમવાનો સમય નહીં મળે આપણા સમયમાં એ નહોતું એટલે બહુ સારી રીતે ભણ્યા પણ છે અને રમ્યા પણ છે ઓકે બારમા ધોરણ પછી જ્યારે મેડિકલમાં ગયા તો ત્યાં અભ્યાસ કેવી રીતે પૂરો કર્યો અને એ આખું જે ડ્યુરેશન રહ્યું એની જરા વાતો આપણે કરીએ જી ટ્વેલ્થમાં ડેફિનેટલી વિથ ગોડ્સ ગ્રેસ અને મારા બધા પેરેન્ટ્સના મારા પેરેન્ટ્સના બ્લેસિંગ્સ બધાના વેલવિશિસ હું સારા માર્ક સ્કોર કરી શકી અને મારા મેરિટ પર જ બરોડાની એમએસ યુનિવર્સિટી અમારા વખતે અત્યારે પણ ખૂબ મોટું નામ છે એટલે એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું વડોદરામાં એ બહુ મોટી વાત હતી અને ત્યાં મને એડમિશન મળ્યું મેં મેડિસિન ત્યાંથી કર્યું પહેલાં એમબીબીએસનો કોર્સ પૂરો કર્યો ઇન્ટર્નશીપ કરી અને પછી મેં એમએસમાં એડમિશન લીધું એટલે કે માસ્ટર ઓફ સર્જરીમાં જે બીજા ત્રણ વર્ષનો કોર્સ છે અને એ પણ મેં ખૂબ સારા ગુણ જોડે સારા માર્ક્સ જોડે મેં કમ્પ્લીટ કર્યો અને આખો અભ્યાસ જે મારો સમય હતો વડોદરા ખાતેનો એ ખૂબ સારો રહ્યો એવું કહેવાય છે કે જે ડૉક્ટર હોય ખાસ કરીને ડૉક્ટરમાં જ લગ્ન કરે વકીલ હોય ખાસ કરીને વકીલમાં લગ્ન કરે કદાચ એવું હશે કે એકબીજાને સમજી શકીએ તમારું પણ આવું જ છે ડોક્ટર જય સાથે જોય સોરી જોય ડોક્ટર જોય ડોક્ટર જોય સાથે ક્યાં ને કેવી રીતે મુલાકાત થઈ અને કઈ રીતે તમે મેડ ફોર ઇચ બન્યા એક વડોદરાની વાત કહી દઉં વડોદરા ખાતે મારા મોટા સિસ્ટર જે મારા કઝિન છે પણ મારા સગાબેન કરતાં પણ વધારે મને પ્રેમ આપ્યો છે અને મને એ રીતે મોટી કરી છે ડૉક્ટર રેણુ ત્રિવેદી જેઓ હાલ વડોદરામાં છે અને એમણે મને એટલો બધો સપોર્ટ આપ્યો કે મને આટલા વર્ષો ક્યાં મારા સારી રીતે નીકળી ગયા ક્યાં કઈ રીતે હું ભણતર મેં મારું પૂરું કર્યું અને કઈ રીતે આ બધું કમ્પ્લીટ થયું બહુ સાહજિક રીતે એટલે એમનો બહુ મોટો ફાળો છે ડૉક્ટર રેણુબેનનો અને ડૉક્ટર શૈલેષભાઈનો હમણાં તમે જે પ્રશ્ન પૂછ્યો મારા તો અરેન્જ મેરેજ છે એટલે હું એમને મળી નહોતી મારા પેરેન્ટ્સે જ મળવાનું ગોઠવેલું હતું અને આ રીતે અમારી એક ફોર્મલ ફોર્મલ મિટિંગ અમારી ગોઠવાઈ હતી અને એ દરમિયાનમાં બંને કુટુંબ તરફથી અને અમારા તરફથી હા થઈ એટલે કશું આમાં સ્પેશિયલ કંઈ જ ઓકે હમણાં આપણે વાત કરી હતી મ્યુઝિકની સૌથી પહેલા મ્યુઝિકનો શોખ રિફ્રેશમેન્ટ માટે હતો કે ના પહેલેથી જ મ્યુઝિકનો શોખ હતો અને હતો તો કેવી રીતે આવ્યો મ્યુઝિક છે ને અમારા ઘરમાં બધાના બ્લડમાં છે એવું કહીએ તો ચાલે જે મારા મોટા સિસ્ટર હમણાં વાત કરી ડૉક્ટર રેણુબેન એ પોતે સિતાર હાર્મોનિયમ પિયાનો બધું જ વગાડી શકતા વાયોલિન મારા ઘરમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે આજે પણ છે એના પછીના જે બેન છે રૂપાબેન એ વિશારદ થયા છે સંગીતમાં અને ખૂબ સુંદર ગાય ગાયિકા છે અને હાર્મોનિયમ વગાડે છે મારા મોટા ભાઈ જે છે ડૉક્ટર બીજલભાઈ એ પોતે પણ ખૂબ સારો પિયાનો હાર્મોનિયમ વગાડી શકે છે ફ્લૂટ વગાડી શકે છે અને હું એ લોકોને જોઈ જોઈને જ શીખી ગઈ ઓકે તો પિયાનો આપ બહુ સારી રીતે વગાડી શકો છો એવું સાંભળવામાં મળ્યું પ્રેક્ટિસ નથી પણ વગાડી શકો છો ડૉક્ટર જોયની પસંદ પર જો કોઈ ધૂન વગાડવાની આવે હવે હું ના કહેતો કે એમને જ પૂછો તો કંઈ મારા ખ્યાલથી મેરી જંગનું જે મ્યુઝિક હતું ને જે પિયાનો પર એમણે મ્યુઝિક આપ્યું હતું એ અને ટાઈટનનું જે મ્યુઝિક છે એ એવરગ્રીન છે જે પિયાનો પર સાંભળવાનું બહુ સારું લાગે છે કેનીજીનું મ્યુઝિક મને બહુ ગમે છે એટલે હું આ પ્રિફર કરું છું આ ધૂંઝ વગાડવાનું સાંભળવાનું સુરતની જ ખાલી વાત કરું ગુજરાતની વાત નથી તો આ તમારું ઉદાહરણ તો ગુજરાત પૂરતું આપી શકું એમ જો પણ આપણે દર્શકોને પછી એટલે સુરતની જ વાત કરીએ ઘણા સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ આ એક ગુપ્ત વિષય છે એટલે ચર્ચા નથી કરતા પરંતુ જેને પણ સ્કિનની ટ્રીટમેન્ટ કરવી હોય એ ડોક્ટર મેગાનું નામ જ કેમ ફ્લેશ કરે છે હવે સુજલભાઈ આ પ્રશ્ન તો વો ડિફિકલ્ટ છે હું એના ઉપર હજુ આગળ બોલી હું એક્યુઅલી હું તમને કહું કે મેં કર્યું છે મારો એમએસ ઇન સર્જરી જી અ માસ્ટર ઓફ સર્જરી ઓફથલમોલોજી મેં કર્યું ધીરે 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 જે મેં વર્ક ચાલુ કર્યું અમારું પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરી આજથી વીસ વરસ થયા એ વાતને ડૉક્ટર જોઈશા મારા હસબન્ડની સાથે સાથે અમે લેઝરની ટ્રીટમેન્ટની શરૂઆત જ્યારે કરી તમને હમણાં હસવું પણ આવશે ત્યારે લોકો હસતા કે ચામડીમાં કંઈ લેઝર હોય અને ડૉક્ટર જવે શાહે ચામડીની અંદર જે કંઈ પણ અલગ અલગ પ્રકારની જે સારવારો છે એ લેઝર દ્વારા કઈ રીતે થાય અને ઓછામાં ઓછી દવા જોઈએ અથવા તો દવાની જરૂર નહીં પડે એ બધી ટેકનિક એશિયન સ્કીન આપણી સ્કીન છે ને યુરોપિયન સ્કિન કરતાં અને અમેરિકન સ્કિન કરતાં જુદી છે અને એની જે સારવાર છે એ પણ જુદી પડે છે એટલે જે ડિવાઇસ આપણે યુરોપનું હોય કે યુએસએનું હોય કે કેનેડાનું હોય એ જ ડિવાઇસ આપણે ઇન્ડિયન સ્કિન માટે વાપરીએ તો એ જુદી રીતે વપરાય છે આ સ્પેશિયલ પ્રોટોકોલ્સ એમણે ડેવલપ કર્યા અને એ રીતે અમે લેઝર ટ્રીટમેન્ટ્સ કરતા ગયા લેઝર આવ્યા મેઝર આવ્યા એમાં ઘણા બધા લેઝર એવા હતા કે જે ઇન્વેઝિવ થોડા વાડકાપ ને કાપકૂક ઓપરેશન કહેવાય ને એવા પણ હતા એની અંદર એવા તમે જે મને પૂછ્યું કે કઈ રીતે મારો અભિગમ કેળવાયો તો ધીરે ધીરે છે ને મેં પહેલાં પેરી ઓક્યુલર કોઝમેટોલોજી એટલે કે આંખની આજુબાજુ જે લેઝર સારવાર દ્વારા કરી શકાય એ બધી કોઝમેટોલોજીને લગતી સારવારો કરવા માંડી કારણ કે હું છું એમએસ સર્જન એટલે સર્જનને થોડું નાઇફની યાદ આવી જાય અને કરવાનું ગમે પણ ખરું મેં હમણાં કર્યું છે મેડિકલ કોઝમેટોલોજી યુએસએથી કર્યું છે મેં યુએસની એક યુનિવર્સિટીમાંથી એટલે ધીરે 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 મને પેરી ઓક્યુલર એટલે કે આંખની આજુબાજુની બધી કોઝમેટોલોજી ટ્રીટમેન્ટ્સમાં રસ પડ્યો એમાંથી મેં કર્યું ફેસ એસ્થેટિક્સ ફેસ એટલે કે ચહેરાને લગતી એવી સારવારો કે જેમાં વાડકાપ નથી કાપકૂપ નથી સર્જરી નથી પીડા નથી હોસ્પિટલાઇઝેશન નથી એટલે કોઈ ટાંકો કેવું નથી આવતું આપ કરાવો છો અડધા પોણા કલાકમાં કરાવીને ઘરે જઈ શકો છો તમે તમારી ઓફિસમાં આવીને કે તમે આ રીતે શો પણ તમારો ઓર્ગેનાઇઝ કરી શકો એટલે તરત જ તમે તમારું રૂટીન રિઝ્યુમ કરી શકો એટલે આ પ્રકારની ફેસ એસ્થેટિક્સની ટ્રીટમેન્ટ ચાલુ કરી ધીરે ધીરે રસ વધતો ગયો અને ફેસની સાથે સાથે અમે બોડીની પણ જે બધી કોઝમેટોલોજી ટ્રીટમેન્ટ આવે છે એ સારી રીતે કરવા માંડી ઓકે આપ જ્યારે ડોક્ટર બન્યા હું આ વાત તમને પ્રશ્ન પૂછ્યો પહેલા એક સમજાવી દઈશ સંઘર્ષ વગરનું જીવન નકામું ડેફિનેટલી ભલે તમારી પાસે ડિગ્રી હોય તમે પોતાની ઇન્ડિપેન્ડન્ટ એક ડિસ્પેન્સરી ખોલો પણ એક સંઘર્ષનો કાળ પૂરો થાય પછી તમારું નામ ફ્લેશ થતું હશે મેઘાએ પણ આવું સંઘર્ષ કરેલો છે સુજલભાઈ એક સરસ આમાં ઇન્સિડન્ટ કહું હમણાં જે મેં કહ્યું તમને એ કે પહેલાં જે અમે સારવારો કરતા હતા મેં ઓફલમોલોજીની મારી પ્રેક્ટિસ ચાલુ કરી ધીરે 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 લેઝર કોઝમેટોલોજી જે આંખની આજુબાજુ થાય છે એ મેં બધી સારવાર ચાલુ કરી એટલે પેરી ઓક્યુલર એથેટિક ટ્રીટમેન્ટ્સની જોડે જોડે મેં ફેસ એસ્થેટિક ટ્રીટમેન્ટ કરવા માંડી એ વખતે સંઘર્ષ તો નહીં કહેવાય પણ એક ડિસિશન લેવાનું હતું કે હવે મારે શું કરવું છે કારણ કે ધીરે ધીરે અમે જે ટ્રીટમેન્ટ્સ કરતા હતા એની ડિમાન્ડ એનો રોલ લોકોમાં એનો અભિગમ આ બધું જ વધવા માંડેલું એટલે વધારે ને વધારે એ પ્રકારના પેશન્ટ્સ અમારી પાસે આવતા હતા એટલે સમય બંને બાજુ ફાળવવા જઈએ તો એ પોસિબલ નહોતું એટલે મેં ફાઇનલી એવું ડિસાઈડ કર્યું કે હું મારું જે ઇન્ટરનલ ઓફથેલમોલોજી છે એ નહીં કરી શકીશ કારણ કે એને ન્યાય નહીં અપાશે એટલે ફૂલ ફ્લેચ મેં મેડિકલ કોઝમેટોલોજી એટલે કે ચહેરાની ગળાની આપણા શરીરની જે કંઈ પણ સારવાર છે એ બધી એમાં ડૉક્ટર જોય સાથે મેં એમાં જંપલાવ્યું અને આજે હું ફૂલ ફ્લેજ કોઝમેટોલોજીસ્ટ તરીકે અત્યારે મેં કહ્યું પેરીઓક્યુલર એસ્થેટિક સર્જન તરીકે લાઇપોલોજીસ્ટ તરીકે એટલે કે શરીર ઉપર તમે માનશો નહીં ઓપરેશન વગર કે એક પણ કાણું કે છિદ્ર પાડ્યા વગર એવી સારવારો કરીએ છીએ કે જે શરીરની અંદરનું કામ આપે છે અને એ પણ ફક્ત ઉપરથી શરીરની ઉપરથી જ કરવાથી એ છેક અંદર ચામડીના સાત પડની નીચે જે ખામી છે એને નિવારી શકે છે અમે એને કહીએ છીએ બાયોલોજિકલ સ્ટિમ્યુલેશન એના દ્વારા થતી અલગ અલગ પ્રકારની વિનસ ટ્રીટમેન્ટ્સ ડૉક્ટર મેગા એવું માને છે કે આ જે યાત્રા રહી અને આ સફળતાની હજુ પણ હું ભગવાન કરે આનાથી પણ ઉપર જાઓ પણ અત્યારે એવું માનીએ છીએ કે ટોચ ડૉક્ટર જ જોય સાની સંગાત કે એમના સાથ વગર આ અશક્ય હતું શ્યોરલી અહીંયા હું તમને કહીશ કે પપ્પા એટલે ડૉક્ટર કેસી છે અમારા ફાધરીન લો પપ્પા અમારા માટે પ્રેરણા છે ગુડ આજે અમે જે કંઈ પણ છીએ હું છું કે ડૉક્ટર શાહ છીએ જે કંઈ પણ અમે છીએ ને અમે બધા સંતાનો પપ્પાના લીધે છીએ એમણે કાયમ તમને માનસોની મોટિવેશન જ આપ્યું છે આમ કરો ના આમ કરો આગળ વધો આનાથી સારું કરો હજી શું સારું જોય કરી શકાય કરો બંને જણા મળીને વિચારો હજી કંઈ સારું કરો હવે આવી પ્રેરણા કોઈ આપે અને પપ્પા ફિફ્ટી ફોર ઇયર્સથી ડર્મેટોલોજી પ્રેક્ટિસમાં છે અત્યારે ઇન્ડિયાના સિનિયર મોસ્ટ પ્રેક્ટિસિંગ ડર્મેટોલોજીસ્ટ છે પપ્પા એમની એંસી વર્ષની ઉંમરે તમે કામ કરતા જુઓ ને તો મને એમ થાય અમે કંઈ કામ જ નથી કરતા પપ્પા મોર્નિંગ ટુ ઇવનિંગ એટલું એટલું બધું કામ કરે છે કે ન પૂછોની વાત એટલે અમે સામેથી કહીએ છીએ કે તમે રેસ્ટ કરો એમને રેસ્ટ નથી કરવો મારા બરાબર એટલે પપ્પા પ્રેરણા છે અને ડોક્ટર જોયનો જે સંગાત છે તો ડેફિનેટલી હી ઇઝ માય બેકબોન એમના લીધે જ હું આટલું બધું કરી શકી તો જ હું ઘર પણ સાચવી શકી મારા બાળકોને પણ સાચવી શકી અને મારું વર્ક શેડ્યુલ છે એને પણ હું બેલેન્સ કરી શકી ઓકે હવે હું જે પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું એ આપના સ્વભાવથી થોડુંક વિપરીત જશે જેને તમે હંમેશા સંતાડી રાખી છે એ છબીને હું આજે બહાર લાવું છું જનરલી શું હોય છે કે કોઈ હોસ્પિટલની અંદર જવાનું આવે ને એટલે દર્દી તો પીડાથી બિચારો મરતો જ હોય છે પણ એના સગાવાલાને બીજી પીડા આવી જાય છે તમે સમજી શકો છો ડૉક્ટર મેઘા શાહના ત્યાં આવતા કોઈના પગ ભારે નથી થતા આનું રીઝન શું સુજલભાઈ ગરવા લઉં છું અને સારું પણ લાગે છે અમે શું કર્યું છે કે અમે વર્લ્ડની બેસ્ટ ટ્રીટમેન્ટ લાવ્યા છે અને એ રીતે લાવ્યા છે કે એ એવી ઈચ્છા જ હતી પપ્પા કાયમ કહેતા કે ટ્રીટમેન્ટ એવી રીતે કરવી કે એક એક વ્યક્તિ કરાવી શકે ક્લિનિકમાં દાખલ થતી એક એક વ્યક્તિ કરાવી શકે એવી સારવારો તમે લાવજો કરજો જેથી આખા સમાજ માટે લાભદાયી બને હવે હું તમને કહું તમે એક ટ્રીટમેન્ટ કરાવવા માટે યુએસએ જાઓ તમારી ચામડીમાં જે આપણા અંદરના પળ છે છથી સાત પળ છે એને અનુલક્ષીને કદાચ તમને યુએસએના ડૉક્ટર કહે છે કે તમે છથી આઠ સારવાર લો છો બરાબર તમે છથી આઠ વાર યુએસએ જશો એ ટ્રીટમેન્ટ કરાવશો મહિનામાં એક વાર જશો તો તમે આઠ વાર જઈને યુએસએ જઈને ટ્રીટમેન્ટ કરાવી શકશો પહેલાં મને કહો નોટ પોસિબલ નોટ પોસિબલ એક તો વર્ક શેડ્યુલના લીધે અને બીજું ખર્ચના લીધે પણ બધા વિચારશે અને ત્રીજું એમ વિચારશે કે મને આજ સારવાર જો આપણા ભારત દેશમાં મળે એ પણ એવી રીતે કે એક એક વ્યક્તિ કરાવી શકે એટલે અમે છે ને ક્લિનિકમાં સેન્ટ્રલ રેટ્સ છે એક સમાન રેટ છે એટલે એક એક વ્યક્તિ ટ્રીટમેન્ટ કરાવી શકે ગુડ યસ અને જે અત્યારે એન્જલિના જોલી ઓપરા બિયોન્સ ટાઈટેનિકની હિરોઈન છે કેટ વિન્સલે સેન્ડ્રા બોલોકનું નામ આપણે સાંભળ્યું છે સ્પીડ પિક્ચરમાં જે હિરોઈન હતી એ ઉપરાંત સોફિયા વરગારા જેટલા પણ લીડિંગ હોલીવુડ સ્ટાર્સ છે આપણા બોલીવુડના ઘણા બધા સ્ટાર્સ છે ટેલિવૂડના સ્ટાર્સ છે અમે કેટલા બધા આપણા સિરિયલ્સના કલાકારો મોડેલ્સ સ્ટેજ પરફોર્મન્સ ડ્રા પરફોર્મન્સ ડ્રામા આર્ટિસ્ટ બધાને ટ્રીટ કરીએ છીએ એ જ સારવાર મારે ત્યાં આવનાર એક સામાન્ય વ્યક્તિ કે જે સ્ટેજ પરફોર્મર નથી કે જે મોડેલ નથી કલાકાર નથી એ પણ કરાવી શકે છે એટલે મારે અમારું બધાનું આયોજન એવું હતું અને પપ્પાનું ખાસ એવી ઈચ્છા હતી કે એવી સારવાર તમે લાવો કે જે એક એક વ્યક્તિ કરાવી શકે અને કરાવતી વખતે હેઝિટેશન પણ નહીં થાય કે હા હું આ એ જ સારવાર છે જે યુએસએમાં હમણાં નંબર વન છે એ હું કરાવી શકું છું અને હું વિચાર નહીં કરું કે યુએસએ જઈને આ ટ્રીટમેન્ટ કરાવીને એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય જે અહીંયા મને મળે છે એટલે એ અમારું ડ્રીમ છે જે અમે સક્સેસફુલ બનાવવા જઈ રહ્યા છીએ અને બસ તમારા બધાના થી સફળતા મળશે હું આપનું સપનું અને આપના પિતાના ઉમદા વિચારનું સ્વાગત કરું છું સન્માન કરું છું મારો જે પ્રશ્ન હતો એ અધૂરો હતો ને આપ વાત કરી હતી એક આપની એક છબી જે મારે આજે બાલ લાવી છે જે કદાચ આપને સ્વાભાવિક છે કે મનમાં થોડો વિરોધ થશે પણ વાત નીકળી જ છે તો થઈ જ જાય ડૉક્ટર મેઘાસા અનાથાશ્રમ સાથે સંકળાયેલા છે કયા એની ચર્ચા હું નથી કરવા માગતો અને જે ગરીબ બાળકો છે એને ભણાવવા માટે હંમેશા આતુર રહેતા હોય છે એવા બાળકોની શોધ કરતા હોય છે કે જેને ખરેખર ભણવું છે પણ એની પાસે પૈસા નથી ડૉક્ટર મેગા શાહમાં આ વિચાર ક્યાંથી આવ્યો બહુ સાચું કહું તો આપણે સમાજને જોઈએ ને જ્યારે આપણી આજુબાજુના બાળકોને કે જેમને આપણી જરૂર છે ત્યારે આમ જ વિચાર આવે અને આ વિચાર ઘરમાં પણ હોય જ ને જે કંઈ પણ આપણે શીખીએ છીએ ને આપણા વડીલોમાંથી શીખીએ છીએ મારા મેં વાત કરી મારા પપ્પા ડૉક્ટર ફાધરીન મારા ફાધરીનલો ડૉક્ટર કેસી શાહ પપ્પા કાયમ મદદરૂપ કરવાનો સ્વભાવ બધાને મદદરૂપ થવાનો સ્વભાવ એટલે એમને અમે વર્ષોથી જોતા આવ્યા છે કે બધા માટે કંઈક કરી છૂટવું સમાજ માટે કંઈક કરી છૂટવું આજે પપ્પા પ્રેક્ટિસ કરે છે એનું પણ એ જ કારણ છે કે આપણા સમાજમાં એવા લોકો છીએ એટલા બધા ખરાબ કેસીસ છે જો પપ્પા એમને નહીં જોશે ને તો એમની પીડા ખૂબ વધી જશે એટલા બધા આપણે કહીએ ને ગુજરાતીમાં કહીએ ચૂથાયેલા કેસો કે જે કોમ્પ્લિકેટેડ કેસીસ હોય કે જેમને ખૂબ અનુભવી ડૉક્ટરની જરૂર હોય બસ એટલે એમની જે પ્રેરણા અમને મળે છે કે હવે સમાજે આપણને આપણા દેશે ઘણું બધું આપ્યું છે હવે આપણો સમય છે કે સમાજને આપણે પાછું આપીએ બસ કદાચ હું અને તમે આ રીતે જોતા જઈએ સમાજમાં તો ઘણા બધા એવા જેન્યુન તમને બાળકો મળશે હું હંમેશા પહેલાં જોઈ લઉં છું કે આ ખરેખર જેન્યુન છે આ જે કંઈ પણ જરૂરિયાતમંદ બાળકો છે એને એમને ખરેખર મારી મદદ એમના સુધી પહોંચશે બસ એટલું વિચારીને અમે એવી કંઈક મદદ કરીએ છીએ જેથી એક બાળક મજૂરી તરફ નહીં જાય અને ભણીને આપણા દેશમાં એક સક્ષમ નાગરિક બને ડોક્ટર શાહ અત્યારે લાખો દર્શકો આપને જોઈ રહ્યા છે અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને મારે કાર્યક્રમ પણ ટૂંકાવાનો છે તમામને એક જૂની કહેવત છે કે બે હાથ સો માણસને મારી નથી શકતા પણ બે હાથ એક લાખ લોકોને વંદન જરૂર કરી શકે છે આ એક પ્લેટફોર્મ પર એવા બેઠા છો કે આપનો એક વાક્ય લાખો દર્શકોને પ્રેરણા બની જશે એ દર્શકોને જો કોઈ સંદેશ આપવાનો હોય તો શું આપશો જરૂર કહીશ કે લેટ યસ ઓલ ગ્રો ટુ ગેધર ગુડ બરાબર ગ્રો ટુ એટલે કે બધા સાથે મળીને આગળ વધીએ હું એકલી આગળ વધું એવું નથી હું આગળ વધીશ તો મારી આખી સંસ્થા આગળ વધશે મારા સંસ્થામાં જે એક એક સભ્ય છે હું તો એમને ફેમિલી મેમ્બર્સ જ ગણું છું સ્ટાફ નથી ગણતા એ દરેકે દરેક વ્યક્તિ આગળ વધશે એટલે ધીરે 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 કરતાં આપણે એક સમાજને અને દેશને ઉપર લાવી શકશું બીજું કહું તો બી હેપી ભગવાને બધું આપ્યું છે અને આપણે ઉપર જઈશું ને કંઈ લઈને નથી જવાના બી હેપી એક એક મોમેન્ટને એક એક ક્ષણને આનંદમાં જીવીએ તમે જો કંઈ નહીં થાય ને તો એટલી સામેવાળી વ્યક્તિને કંઈક સ્મિત આપીને એનું દુઃખ હળવું કરો તો પણ ચાલશે બરાબર ને બીજું કંઈ જ લાઈફમાં કશું નથી અને મન પર લેવાની પણ જરૂર નથી નિખાલસતાથી એકબીજા સાથે કોમ્યુનિકેટ કરો તમારા પ્રશ્ન દૂર થઈ જશે હસીને વાત કરો બીજું કોઈને કશું નથી જોઈતું અને હું એવું માનું છું કે બધાને ભગવાને પૂરતું સુખ સમૃદ્ધિ પણ આપી હોય છે સંપત્તિ પણ આપી હોય છે હવેનો માનવી કેવો થઈ ગયો છે ખબર સુખ છે પણ એ સુખની ચિંતામાં ને ચિંતામાં જે સુખ છે એને ભોગવી જ નથી શકતો મારી પાસે હા ઓછું કેમ છે પણ જે છે એને તો જુઓ તમે એને પહેલાં માણો એની એક એક પડને માણો એટલે હું તો કાયમ કહીશ કે હસતા રહો કોઈનું દુઃખ દૂર કરવાની ટ્રાય કરો ટ્રાય કરો અને એની સાથે સાથે સમાજને ઉપયોગી થાવ સમાજને કઈ રીતે ઉપયોગી થવું એક તમે ઘરમાં સારી રસોઈ બનાવો છો ને એ પણ તમારા માટે એક એમ માની લો કે તમારા ઘરની સેવા છે એટલે દરેક કાર્ય પ્રેમથી કરો તો તમને બધું મળે જ છે તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર મેઘા શાહ ઘણી પ્રેરણાદાયક વાતો કરી પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે સમાજે તમને બહુ આપ્યું છે હવે જો તમે સક્ષમ છો તો સમાજને આપો બંનેનો તાલમેલ મળશે તો સમાજ આગળ જશે સમાજ આગળ જશે તો દેશ આગળ જશે અને વિશ્વની અંદર ભારતનું નામ આગળ જશે એમની વાતનો મતલબ આ જ થઈ રહ્યો છે આવી જ એક પ્રેરણાદાયક વ્યક્તિને લઈને ખૂબ ઝડપથી તમારી સમક્ષ આવીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર